जय स्वामीनारायण विद्यार्थी मित्रों, गया वीडियो लेक्चर में आपणे संतुलित समीकरणों विषेनी वात छे ए जोता था के भाई समीकरणों छे ए संतुलित कई रीते करी शकाय। एवा आपणे छे ए एक समीकरण जोयुं हतुं, आजे छे ई आपणे बीजुं समीकरण लखीए छीए। झेड झिंक अने कहेवाय झेडन एटले झिंक वत्ता H2SO4 झिंक वत्ता H2SO4 अने कहेवाय सल्फ्यूरिक एसिड झिंक वत्ता H2SO4 नानी मदती बने छे झिंक सल्फेट ZnSO4 जो वत्ता H2 वत्ता शू छे H2 એટલે કે હાઇડ્રોજન વાયુ। હવે આ સમીકરણની વાત છે એ આપણે જોઈએ તો જુઓ અહીંયા છે ઝિંક કેટલા છે 1, H2 કેટલા છે તો કે 2, S કેટલા છે 1, O કેટલા છે તો કે 4। આ પ્રમાણે આપણે સમીકરણ છે એને લખ્યું તો અહીંયા ઝિંક કેટલા છે તો કે 1, S કેટલા છે તો કે 1, O કેટલા છે તો કે 4, H કેટલા છે તો કે 2। હવે તમે જુઓ સમીકરણ છે એ જોતા જાઓ તો અહીંયા બે બાજુ તમે જુઓ તો કે બંનેની સંખ્યા કેવી છે સરખી છે, બંનેની સંખ્યા કેવી છે સરખી છે, એટલે કે ZN 1 છે તો અહીંયા પણ 1 છે, S 1 છે તો S અહીંયા પણ 1 છે, O 4 છે તો અહીંયા પણ O 4 છે, H2 જે છે H એ 2 છે તો અહીંયા પણ H કેટલા છે 2 છે। એનો મતલબ એવો થયો કે આ સમીકરણ છે એ કેવું છે તો કે આ સમીકરણ સંતુલિત છે, એટલે એવું ન બની શકે। આ સમીકરણ મેં તમને એટલા માટે લખાવ્યું કે આપણે એવું ન બની શકે કે ભાઈ બધા સમીકરણો છે એ અસંતુલિત જ હોય, ઘણી વખત આવી રીતે સમીકરણો છે એ સંતુલિત પણ હોય છે તો એને આપણે પછી સંતુલિત કરવાનું રહેતું નથી। ત્યાર પછીની હવેની જે વાત છે બીજી વાત એ આપણે જોઈએ તો એ બીજું સમીકરણ છે, જો થોડુંક આપણે ટ્રિપિકલ સમીકરણ લખીએ તો કે ભાઈ HNO3 HNO3 વત્તા CaOH CaOH ટ્વાઇસ અને કહેવાય કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ, કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ CaOH ટ્વાઇસ આની મદદથી બને છે। ખૂબ તમારે વિચારવા જેવું છે NO3 ટ્વાઇસ વત્તા H2O આ સમીકરણ છે એ સંતુલિત કરવા માટે ખૂબ વિચારવું પડે એમ છે, એટલે કે આમાં સમીકરણ જે છે એ સમીકરણ શું બતાવે છે તો કાંઈ સમજવાનું ઘણું છે કે દાખલા તરીકે તમે જુઓ અહીંયા H સૌથી પહેલાના સમીકરણોમાં જે છે એ હું લખી નાખું H પછી N પછી O અને છેલ્લે અહીંયા લખું છું CA બરોબર। અહીંયા પણ એ ચાર જ છે કે પહેલા લખી નાખું H N O અને CA। હવે બધાની અંદર આપણે સમીકરણો છે એ લખતા જઈએ તો અહીંયા CA કેટલા છે તો કે જો આ CA અહીંયા છે એ કૌંસની બહાર છે, કૌંસની અંદર નથી, એટલે અહીંયા CA કેટલા થયા તો કે અહીંયા CA થયા 1, અહીંયા CA કૌંસની બહાર છે એટલે અહીંયા CA કેટલા થયા તો કે 1। પછી અહીંયા તમે જુઓ હવે સમજો અહીંયા બરાબર સમજવાનું છે કે અહીંયા એચ જે છે આ એચ આ એચ અહીંયા 1 છે, અહીંયા એચ તમને નજરે 1 દેખાય છે, કેટલો દેખાય છે 1, પણ એની સાથે અહીંયા 12 2 ગુણાકારમાં છે, એટલે આનો આ એચ સાથે શું થશે ગુણાકાર, એટલે એચ થઈ ગયા અહીંયા 2 અને અહીંયા 1, એટલે ટોટલ એચ આપણે અહીંયા થયા 3। આ બરાબર સમજો, આ જ સમજવાનું છે આ સમીકરણમાં। ઓક્સિજન તમે જુઓ નાઇટ્રોજન અહીંયા 1 છે એટલે અહીંયા હું નાઇટ્રોજન લખી નાખું 1, હવે અહીંયા તમે જોજો ઓક્સિજન અહીંયા 3 છે અહીંયા 1 છે પણ આ 2 સાથે ગુણા એટલે 2 1 2 2 ને 3 અહીંયા કેટલા છે તો કે 5, ઓક્સિજન અહીંયા કેટલા છે તો કે ભાઈ 5। તો આવી રીતે આપણે એક બાજુના જે પ્રક્રિયકો છે એ પ્રક્રિયકોની અંદરની દરેક વિગત આપણે લખી, હવે અહીંયા આપણે લખતા જઈએ તો અહીંયા તમે જો
અહીંયા શું થશે તો કે h અહીંયા છે જુઓ h અહીંયા કેટલા છે તો કે 2 બરાબર છે c એ તો આપણે 1 લખ્યું હવે n અહીંયા જુઓ તમે સમજો અહીંયા 1 છે પણ 2 સાથે ગુણાકાર છે તો 2 1 2 એટલે અહીંયા n છે એ આવ્યા 2 પછી ઓક્સિજન જુઓ 3 2 6 છે અહીંયા અહીંયા 3 વડે છે 3 છે અહીંયા 2 વડે ગુણાકાર થાય છે એટલે 3 2 કેટલા થયા 6 અને 1 અહીંયા આવ્યો એટલે ઓક્સિજન અહીંયા કેટલા થયા તો કે ટોટલ 7 હવે આપણે જે વિચારવાનું છે એ મૂળભૂત રીતે આપણે વિચારવાનું છે કે ભાઈ હવે આપણે આમાં શું કરીએ તો આમાં આપણે બંને બાજુના જે સમીકરણો છે એ સરખા કરી શકીએ હવે તમે જુઓ સૌથી પહેલા આમાં તો કાઈ ફેરફાર આપણે કરતા નથી અહીંયા 1 છે ને અહીંયા 1 છે બરાબર પહેલા આપણે ધાતુનું જોતા જઈએ અહીંયા નાઇટ્રોજન કેટલા છે 2 નાઇટ્રોજન અહીંયા કેટલા છે જો છેલ્લે આપણે ઓક્સિજન ને હાઇડ્રોજન હંમેશા રાખવાના કારણ કે એ ગમે ત્યાં બીજી જગ્યાએ હોય જે ધાતુઓ છે એક જ જગ્યાએ હોવાની છે બે જગ્યાએ મોટા ભાગે ધાતુઓ હોય નહીં એટલે પહેલા એને સમીકરણમાં આપણે ધ્યાનમાં લેવાનું તો અહીંયા નાઇટ્રોજન 2 છે સાંભળજો તમે અહીંયા કેટલા છે નાઇટ્રોજન અહીંયા નાઇટ્રોજન છે 1 છે ને 1 અહીંયા 2 છે હવે અહીંયા મારે નાઇટ્રોજન ને 2 કરવા હોય તો મારે અહીંયા શું લખવા પડે તો કે હું 2 લખું હવે જોજો બધું ફરી જશે હું કેટલા લખું છું 2 હવે મેં અહીંયા 2 લખ્યા એટલે નાઇટ્રોજન અહીંયા થઈ ગયા અહીંયા હું ગુણાકારમાં 2 લખું એટલે 2 1 2 અહીંયા 2 થઈ ગયા એટલે નાઇટ્રોજન તો થઈ ગયા સરખા બરોબર છે પણ હવે બીજું બધું ફરી ગયું અહીંયા કેટલા થઈ ગયા હવે 3 હતા અહીંયા 2 અને 1 અહીંયા હતો એટલે 2 થઈ ગયા તો હવે અહીંયા આ થઈ ગયા 4 બરોબર છે હવે કેટલા થઈ ગયા વત્તા 2 1 થઈ ગયો ઉમેરાઈ ગયો એટલે અહીંયા થઈ ગયા 4 ઓક્સિજન કેટલા થઈ ગયા અહીંયા હતા કેટલા આ 2 અને 3 5 એટલે 3 2 6 6 ને 2 કેટલા થઈ ગયા 8 એટલે કે અહીંયા વત્તા કેટલા થઈ ગયા 3 અહીંયા ઓક્સિજન થઈ ગયા 8 હવે તમે બરાબર સમજી ગયો હવે આ બધું વધી ગયું તો હવે આ જે છે જો બરાબર ખ્યાલ રાખજો મેં અહીંયા 2 લખ્યા છે હવે મારે નાઇટ્રોજન સરખા થઈ ગયા આ સરખા થઈ ગયા હવે મારે બે જ વસ્તુ જોવાની છે આ બે વસ્તુ મારે જે ધાતુઓ છે એ બે સમાન થઈ ગઈ છે એક આ અને એક આ આ બે વસ્તુ છે એ હવે કેવી થઈ ગઈ છે સરખી થઈ ગઈ થઈ ગઈ તો હવે આપણે ઓક્સિજન અને હાઇડ્રોજન નો વિચાર કરીએ તો અહીંયા હાઇડ્રોજન કેટલા છે 4 અહીંયા હાઇડ્રોજન કેટલા છે 2 અહીંયા ઓક્સિજન કેટલા છે 8 અહીંયા ઓક્સિજન કેટલા છે 7 હવે આમાં હાઇડ્રોજન ને ઓક્સિજન એકલા જ હોય તો અહીંયા વધારે છે બે બાજુ અહીંયા ઓછા છે તો અહીંયા માની લો કે હું હવે આ બે આ સમીકરણમાં H2O એવું છે કે જેમાં કોણ છે માત્ર હાઇડ્રોજન અને ઓક્સિજન તો હવે મારે અહીંયા હું બે મૂકું માની લો કે અહીંયા મેં બે મૂક્યા કેટલા મૂક્યા મેં તો કે ભાઈ બે મૂક્યા હવે શું થશે તો કે જુઓ અહીંયા 3 2 6 ઓક્સિજન ગણો અહીંયા 2 6 ને 2 કેટલા થઈ ગયા તો કે 8 હાલો આની આરે આવી ગયો 8 તો કે હા અહીંયા વત્તા થઈ ગયો 1 એટલે બરાબર આવી ગયો 8 આ કેટલા છે 2 2 4 અહીંયા કેટલા છે તો કે 4 અહીંયા વત્તા કેટલા થઈ ગયા 2 એટલે હવે કેટલા થઈ ગયા તો કે ભાઈ 4 તો હવે તમે ગણતરી કરો તો કે હાઇડ્રોજન આ બાજુ 4 નાઇટ્રોજન 2 ઓક્સિજન 8 અને આ 1 અહીંયા કેટલા છે 4 અહીંયા 2 અહીંયા 8 અને અહીંયા 1 4 2 8 અને 1 બરાબર છે તો આવી રીતે છે એ આ સમીકરણ સંતુલિત થયું એમ કહેવાય તો આ બીજું સમીકરણ છે એ આપણે સંતુલિત કર્યું આ થોડુંક અઘરું લીધું તો આપણે આ સમીકરણ છે એ સંતુલિત કરવા માટે થોડું કેવું સમીકરણ પસંદ કર્યું છે આપણે અઘરું હજી એક સમીકરણ છે એ સહેલું એવું સમીકરણ આપણે લઈએ તો પછી આપણને ખ્યાલ આવશે આ તમારે જોવો ભાઈ આ વસ્તુ એવી છે કે આ પ્રેક્ટિસ જ તમને મહત્વની છે આમાં કોઈ નિયમો ન આવે કે સાહેબ આના કોઈ નિયમો ખરા કે આ સંતુલિત છે એ આવી રીતે થઈ શકે તો કે નહીં આના કોઈ એવા નિયમો છે નહીં આને માત્ર શું કરવાનું તમારે પ્રેક્ટિસ કે ભાઈ જો આ દાખલા તરીકે NaOH આ શું છે NaOH વત્તા અહીંયા આવશે H2SO4
NaOH વત્તા H2SO4 અહીં આવશે Na2SO4 વત્તા જો ઘણી વખત એવું બને કે તમને રાસાયણિક સમીકરણ લખીને આપી દેવામાં આવે છે કે આ સમીકરણ છે એને શું કરો એમ કે આ સમીકરણ ને સંતુલિત કરો એવું તમને આપી દેવામાં આવે અથવા ઘણી વખત એમ કે આ બાજુનું એક સમીકરણ તમને આપી દે અને પછી એમ કે આ સમીકરણ પૂર્ણ કરી અને તેને સંતુલિત કરો તો બે માર્ક માં આવે આ સમીકરણ પૂર્ણ કરી અને સંતુલિત કરો તો બે માર્ક માં આવે ખાલી સમીકરણ સંતુલિત કરવાનું આવે તો એક માર્ક માં આવે હવે અહીંયા તમે જો મે સોડિયમ Na એટલે સોડિયમ Na કેટલા છે તો કે Na છે આપણે 1 O કેટલા છે તો કે અહીંયા 4 ને અહીંયા 1 એટલે કેટલા આવ્યા તો કે O આવ્યા 5 હવે H કેટલા છે તો કે H અહીંયા 1 ને અહીંયા 2 એટલે અહીંયા આવ્યા ટોટલ થયા 3 બરાબર છે તો આવી રીતે છે એ આપણે સમીકરણ છે એની અંદર જોતા જઈએ તો આ બાજુ Na કેટલા છે Na છે 2 બરાબર છે S કેટલા છે તો કે S આ બાજુ 1 બરાબર અહીંયા S આપણે રહી ગયો છે 1 ત્યાર પછી O કેટલા છે તો કે અહીંયા O 4 ને 1 કેટલા આવ્યા તો કે O આવ્યા 5 હવે કોણ રહી ગયું છે તો કે હજી H રહી ગયો છે H કેટલા છે અહીંયા આવ્યા 2 H કેટલા છે 2 તો હવે સમીકરણમાં તમે જુઓ તો કે સૌથી પહેલા અહીંયા આપણે આને વિચારીએ તો અહીંયા કેટલા છે તો કે 2 છે બરાબર છે તો હવે એનો વિચાર કરીએ તો અહીંયા સૌથી પહેલા આપણે શું લખી નાખીએ 2 કેટલા લખી નાખીએ 2 લખી નાખીએ તો હવે શું આવશે જુઓ સોડિયમ કેટલા થઈ ગયા તો કે અહીંયા ગુણ્યા 2 એટલે 2 હવે ઓક્સિજન થઈ ગયા અહીંયા છે 4 4 ને 2 આ એટલે 6 એટલે વત્તા 1 બરાબર થઈ ગયા 6 અહીંયા H કેટલા થઈ ગયા તો કે 2 2 ને 2 અહીંયા છે એટલે 1 ઉમેરાણ એટલે અહીંયા થઈ ગયા 4 આ સલ્ફરમાં કાંઈ ફેરફાર થયો નથી તો હવે અહીંયા શું છે તો કે આ બે તો સરખા થઈ ગયા ઓક્સિજન તમે જુઓ તો અહીંયા 6 છે બરાબર છે અને અહીંયા 5 છે તો અહીંયા જ આપણે હવે કરવું પડે તો અહીંયા તમે 2 લખો બે લખો એટલે હવે શું થઈ ગયું તો કે ઓક્સિજન પાછો એક ઉમેરાઈ ગયો અહીંયા 2 1 2 ને 4 એટલે 6 હાઇડ્રોજન થઈ ગયા 4 બરાબર છે એટલે અહીંયા ગુણ્યા 2 થઈ ગયા એટલે હાઇડ્રોજન થઈ ગયા 4 હવે તમે બે ને સરખાવો તો જો આ બે સરખાવતા જાઓ તો નાઇટ્રોજન કેટલા છે તો કે ભાઈ 2 થી 2 ઓક્સિજન કેટલા છે તો કે 6 થી 6 સલ્ફર કેટલા છે તો કે 1 થી 1 અને H કેટલા છે તો કે 4 તો આવી રીતે છે એ આ સમીકરણ છે એ શું થયું કહેવાય સંતુલિત થયું એમ કહેવાય તો મિત્રો જુઓ આ બધા સમીકરણો છે એ આવી રીતે તમારે પ્રેક્ટિસ કરી અને શું કરવાના હોય સંતુલિત કરવાના હોય આ સમીકરણ સંતુલિત કરવા એમાં તમે જેટલી તમે પ્રેક્ટિસ કરો જેટલી તમે શું કરો પ્રેક્ટિસ કરો ને એટલું જ તમને આવડે બરાબર છે હવે આની અંદર હવે આપણે બીજી વાત આપણે હવે જોવાની છે તો કે જો બીજી વાત આપણે શું જોઈશું હવે તો કે બીજી વાત એવી છે કે હવે નવો આખો એક ટોપિક આવે છે એ ટોપિક છે હીટ એન્ડ ટ્રાયલ પદ્ધતિ એટલે શું પ્રશ્ન આવો છે હીટ એન્ડ ટ્રાયલ પદ્ધતિ એટલે શું હીટ એન્ડ ટ્રાયલ પદ્ધતિ એટલે શું આની વાત છે એ હવે આપણે જોવાની છે કે ભાઈ હીટ એન્ડ ટ્રાયલ પદ્ધતિ કોને કહેવાય તો રાસાયણિક સમીકરણમાં બંને બાજુ પરમાણુની સંખ્યા સમાન કરી અને રાસાયણિક સમીકરણ સંતુલિત કરવાની પદ્ધતિને જો હું બોલું છું એ તમારે બોલું છું એટલે તમે લખી લેજો આ પ્રશ્નનો જવાબ કે રાસાયણિક પહેલો પ્રશ્ન લખો હીટ એન્ડ ટ્રાયલ પદ્ધતિ એટલે શું તો એનો જવાબ બોલું છું હવે તમે લખતા જજો રાસાયણિક સમીકરણમાં રાસાયણિક સમીકરણમાં બંને બાજુ પરમાણુઓની સંખ્યા સમાન કરીને રાસાયણિક સમીકરણને સંતુલિત કરવાની
संतुलित करवानी पद्धति ने संतुलित करवानी पद्धति ने हीट एंड ट्रायल पद्धति कहे छे। बराबर समझी लो आ हीट एंड ट्रायल पद्धति ने शू थे व्याख्या। हवे एक नानो एवो प्रश्न तमारी चोपड़ी में लिखियो छे कि भाई घणी बधी धातुओ एवी छे के ई धातुओ छे एने तमे हवामां खुल्ली राखो तो धातुओ छे एनो कलर बदलाई जाय छे। दाखला तरीके हूँ तमने एक उदाहरण आपू, अपनी चोपड़ी में एक उदाहरण छे हूँ तमने लखावीश, हूँ तमने बीजा उदाहरण आपू छू के दाखला तरीके तमे तमारा मम्मी ने पूछी लेजो के तमे तांबानू अथवा तो पित्तळनू वासण, हवे पित्तळ तो बहु ओछू मळे छे, घणा व्यक्तिओ एवा छे के तांबानी आरोग्यप्रद वात जाणे छे, अने तमने पण कही दो मित्रो एक खाली तमारा जाणवा माटे के तमारे घरे तमारा मम्मी ने खास कहेवानू के आपणे जे पीवानू पाणी भरीए छीए अत्यारे 90% घरे आरो प्लांट आवी गया छे, फिल्टर प्लांट, ए फिल्टर प्लांट नू पाणी सांजे तांबाना वासणमां अथवा तो तांबानो गोळो घरे होय, तांबानी हेल होय एमां रात्रे भरी देवानू, अने सवारमां ई पाणी छे ए माटलामां नाखीए अने पछी जो ई पाणी पीए तो ए सर्वश्रेष्ठ आरोग्यप्रद पाणी छे। तो आ तांबानू तमे वासण छे ए एकदम चकचकाट साफ करी अने अभराई मूको, बार मूको, 15 दिवस पछी तमे ए वासण ने जोशो तो तमने एम थशे कि अमे तो आ वासण ने अड्या पण नथी तो आनो कलर केम आवो थई गयो, एनी पर तपकीरिया रंगना डाघा पड़ी जशे, लीला तपकीरिया रंगना, आ केम पड्या। एक वात ई, बीजी वात एवी आवे छे के तमे लोखंड ने हवा मां खुल्लू राखो तो एनी उपर पण तपकीरियो रंग जामी जशे। एल्युमिनियम ना वासण ने तमे एमनेम खुल्लू राखो तो ए काळाश रंग पकड़शे। आ बधु शा माटे थाय छे? तो आ बधी ज हूँ जे बोल्यो छु ई बधी ज धातुओ छे। बधी शू छे? धातुओ छे। जारे धातुओ ने हवामां खुल्ली राखवामां आवे छे त्यारे, जारे धातुओ ने हवामां खुल्ली राखवामां आवे छे त्यारे आ धातुओ ऊपर हवानो, आ धातुओनो ऊपरनो पड जे छे ए हवाना संपर्कमां आवे छे, आ धातुओनो ऊपरनो पड हवाना संपर्कमां आवे तेथी हवामानो ऑक्सिजन धातुनी साथे प्रक्रिया करे छे अने जे धातु होय तेनो ऑक्साइड बनावे छे। हवामानो ऑक्सिजन एनी साथे शू करे छे? प्रक्रिया करे छे अने जे धातु होय तेनो शू बनावे छे? ऑक्साइड बनावे छे। अहीं आपणे मात्र एक उदाहरण आप्युं छे के भाई मेग्नेशियम नी पट्टी ने सळगावता पहेला तेने साफ करवी पड़े छे, शा माटे? आवो एक प्रश्न छे, तमे प्रश्न लखो के मेग्नेशियम नी पट्टी ने सळगावता पहेला, मेग्नेशियम नी पट्टी ने सळगावता पहेला तेने शा माटे साफ करवामां आवे छे? तो एनो जवाब हवे लखावुं छुं, बराबर लखता जजो। मेग्नेशियम ए धातु छे। धातु ने हवामां खुल्ली राखता ते हवामाना ऑक्सिजन साथे रासायणिक प्रक्रिया करीने तेनो ऑक्साइड बनावे छे। आथी तेना पर धातुना ऑक्साइड नू पड जमा थाय छे। माटे मेग्नेशियम धातु ने सळगावता पहेला तेने साफ करवामां आवे छे। बराबर। हवे तो अहींया आ बे प्रश्नो आपणे बीजा लख्या, हवे आपणे छे ए थोड़ी बीजी वात जोवानी छे के समीकरण छे अत्यार सुधी मैं तमने समीकरणो आप्या हता, तमे आजे प्रेक्टिस करजो। शुं करशो?
प्रेक्टिस करजो। काले हूँ तमने बीजा त्रण चार समीकरणों एवा आपीश, आपणे बधा साथे मळे अने एने सोल्व करशुं। एवा बे त्रण समीकरणों आपीश के जे समीकरणों छे एमां पदार्थोना नाम लिख्या छे, मात्र शुं लिख्या छे, पदार्थोना मात्र नाम लिख्या छे। अने ई पदार्थोना नाम लखी अने आपणे ई समीकरण ने शुं करशुं, संतुलित करशुं। आपणा स्वाध्यायना एवा प्रश्नो छे કે જેની અંદર આ વસ્તુ આપણે સમજવાની છે। તમે સ્વાધ્યાયના જે પ્રશ્નો છે પાના નંબર 6 ઉપર એ તમે જોજો, હું તમને કાલે બધા પ્રશ્નો ફરી વખત જે સમીકરણો છે, દાખલા તરીકે હાઇડ્રોજન વત્તા ક્લોરિન, હાઇડ્રોજન ક્લોરાઇડ, બેરિયમ ક્લોરાઇડ, એ જે સમીકરણો છે એ સમીકરણો હું તમને કાલે સોલ્વ કરાવીશ, એટલે તમે બરાબર વાંચીને બેસજો કાલે। એટલે ફરી વખત આપણે સમીકરણ સંતુલિત કરવા માટે આજે મેં તમને ભણાવ્યા છે। આજે તમે તમારી ચોપડીમાંથી બીજા 5-6 સમીકરણો છે, બરાબર છે, એ સમીકરણો લઈ અને જાતે સંતુલિત કરવાનો પ્રયત્ન કરજો। આવી રીતે મેં તમને લખાવ્યું હતું, એવી રીતે તમે સમીકરણો જે છે એ સમીકરણો લખી, એના પરમાણુઓ લખી, પરમાણુની સંખ્યા લખી, બાજુની અંદર જોતા જવાનું, એટલે તમને પ્રેક્ટિસ થતી જશે, બરાબર છે। એટલે કાલે હું તમને ફરી વખત પાછું એ ટોપિક ભણાવીશ। સ્વાધ્યાયના પ્રશ્નો જે આપ્યા છે 6 નંબરના પાના પર હું તમને કરાવ્યો છે, એટલે તમને શું થાય, એક વસ્તુની ખબર પડે કે હવે સાહેબ આ વસ્તુ કરે છે, તમે થોડોક મુહાવરો કરજો, બરાબર। કાલે હું તમને 4-5 સમીકરણો જે છે એ 4-5 સમીકરણો એની વિશેની વાત જોઈશું। આજે આપણે થોડીક રાસાયણિક પ્રક્રિયાઓ જે છે એના નવી વસ્તુ છે કે ભાઈ રાસાયણિક પ્રક્રિયાઓના પ્રકાર જણાવો, આવો એક પ્રશ્ન છે એના વિશેની વાત છે એ આપણે જોવાની છે કે ભાઈ રાસાયણિક પ્રક્રિયાઓના પ્રકારો જણાવો, બરાબર છે। તો આ રાસાયણિક પ્રક્રિયાના પ્રકારો વિશેની જે વાત છે એ હવે આપણે જોઈએ, તો કઈ કઈ વાત જોવાની છે રાસાયણિક પ્રક્રિયામાં, તો એની અંદર પહેલી પ્રક્રિયા આવે છે સંયોગીકરણ પ્રક્રિયા। પહેલી પ્રક્રિયા છે સંયોગીકરણની પ્રક્રિયા, પહેલી પ્રક્રિયા છે સંયોગીકરણની પ્રક્રિયા। તો આ સંયોગીકરણની પ્રક્રિયા વિશેની વાત છે એ આપણે જોઈએ। તો આ સંયોગીકરણની પ્રક્રિયા એટલે શું, તો જો પહેલા હું તમને સમજાવું છું રાસાયણિક પ્રક્રિયાઓના પ્રકારો વિશેની વાત આપણે જોવાની છે, બરાબર છે। તો રાસાયણિક પ્રક્રિયાના પ્રકારોમાં પહેલી પ્રક્રિયા છે સંયોગીકરણની પ્રક્રિયા, એટલે તમે પ્રશ્ન લખજો સંયોગીકરણની પ્રક્રિયા એટલે શું, એટલે શું, આવો તમે પ્રશ્ન લખો પહેલા સંયોગીકરણની પ્રક્રિયા એટલે શું। હવે આ સંયોગીકરણની પ્રક્રિયા છે એ હું તમને પહેલા સમજાવું। સંયોગીકરણ કોને આપણે કહીએ, કયો જોઈએ, સંયોગ એટલે ભેગા થવું, સંયોગ એટલે શું થવું કે ભેગા થવું, સંજોગ જેને કહીએ કે ભાઈ સંયોગ કહીએ કે આ બે વસ્તુ છે સંજોગાવત ભેગી થઈ। તો અહીંયા સંયોગીકરણ પ્રક્રિયા કોને કહેવાય, તો કે બે અથવા બે કરતા વધારે અણુ કે પરમાણુઓ, બે અથવા બે કરતા વધારે અણુઓ કે પરમાણુઓ ભેગા થઈ અને એક જ નિપજ બનાવતા હોય, બે અથવા બે કરતા વધારે પ્રક્રિયકો એમ કહો તો પણ ચાલે, અહીં કારણ કે પ્રક્રિયા લખ્યું છે એટલે પ્રક્રિયક લખો તો પણ ચાલે, બે અથવા બે કરતા વધારે પ્રક્રિયકો ભેગા થઈ અને એક જ નિપજ બનાવતા હોય, બે અથવા બે કરતા વધારે પ્રક્રિયકો ભેગા થઈ અને એક જ નિપજ બનાવતા હોય તો તેવી પ્રક્રિયા છે એને સંયોગીકરણની પ્રક્રિયા કહે છે। બે અથવા બે કરતા વધારે પ્રક્રિયકો ભેગા થઈ અને એક જ નિપજ બનાવતા હોય તેવાને સંયોગીકરણ પ્રક્રિયા કહે છે, આ એની વ્યાખ્યા છે। તમે પ્રશ્ન લખ્યો, ફરી વખત હું બોલું છું, બરાબર લખજો, બરાબર લખતા જજો હવે, કે બે અથવા બે કરતા વધારે, બે અથવા બે કરતા વધારે પ્રક્રિયકો, પ્રક્રિયકો ભેગા થઈ એક નિપજ બનાવતા હોય, એક જ નિપજ બનાવતા હોય તો તેવી પ્રક્રિયાને, તો તેવી પ્રક્રિયાને સંયોગીકરણ, તો તેવી પ્રક્રિયાને સંયોગીકરણ પ્રક્રિયા કહે છે।
तो तेवी प्रक्रिया ने संयोगीकरण नी प्रक्रिया कहे छे। हवे आ संयोगीकरण नी प्रक्रिया ना उदाहरण के भाई सी जो सी वत्ता ओ टू तो एनो जवाब आवे छे सी ओ टू। आ गैस छे ने आ सॉलिड छे। एच टू वत्ता ओ टू अहिया बने छे एच टू ओ। जो हवे समीकरण संतुलित करिए तो अहिया बे आवे अने अहिया पण शुं आवे बे। आ समीकरण छे ए संयोगीकरण नी प्रक्रिया नु शुं छे उदाहरण। पछी तमे बधाए जोयो छे चूना नो पत्थर एने कहेवाय सीओ वत्ता एमां आपणे पाणी नाखीए लिक्विड पाणी सोलिड मां बराबर तो CaOH ट्वाइस CaOH ट्वाइस आ छे ये कहेवाय चूना नो पत्थर अने शुं कहेवाय चूना नो पत्थर के जमीन मांथी मळे छे अने आने आपणे कहीए छीए कड़ी चूनो के जे दीवाल ढोळवा માટે વપરાય છે। તો આ જે છે એ કોના ઉદાહરણો છે તો કે સંયોગીકરણ પ્રક્રિયાના છે। એ આ બધા શું થયા આપણે ઉદાહરણો છે એ આયા। એટલે આપણે સંયોગીકરણની પ્રક્રિયાની વાત જોઈ પછી બે નાની નાની પ્રક્રિયાઓ છે એના વિશેની વાત જો। આ પ્રક્રિયા જે છે તમે નો જોયો હોય તમે અત્યારે આપણે કળી ચૂનો છે જે ચૂનો વાપરવાનું ખૂબ ઘટી ગયું છે અત્યારે કલર આવી ગયા એટલે આનું પ્રમાણ છે એ ખૂબ ઘટી ગયું છે પણ જ્યારે આપણે જોતા હોય ત્યારે બરાબર જોજો કે પહેલાના સમયમાં ગામડામાં તમે જાઓ તો ચૂનાની દિવાલો ધોળેલી હોય છે। હજી આપણા ઘરની બહાર ઘણી વખત છે એ ચૂનાની દિવાલ ધોળેલી હોય તો તમે જ્યારે ચૂનાના પથ્થરને પાણીમાં નાખો ને ત્યારે એમાં ગરમી ઉત્પન્ન થાય। ઘણી બધી એવી પ્રક્રિયાઓ છે કે જે પ્રક્રિયાઓ તમે કરો તો એમાં ગરમી ઉત્પન્ન થાય। દાખલા તરીકે ગેસને આપણે સળગાવીએ તો એમાંથી શું ઉત્પન્ન થાય છે તો કે ગરમી ઉત્પન્ન થાય। ગેસને સળગાવીએ તો શું ઉત્પન્ન થાય છે તો કે ભાઈ ગરમી ઉત્પન્ન થાય। એવી જ રીતે ઘણી પ્રક્રિયાઓ એવી છે કે જેમાં ગરમીનું શોષણ થાય છે બરાબર। તો આવી જે બે પ્રક્રિયાઓ છે એના વિશેની વાત છે એ આપણે જોવાની છે પણ એ બે વાત છે એ હવે આપણે આવતા વિડીયો લેક્ચરની અંદર જોઈશું। અત્યારે આપણે એટલું રાખીએ છીએ। અસ્તુ જય સ્વામિનારાયણ।